हेलो विद्यार्थी मित्रों, हूँ मिहिर पटेल। आपणे यूट्यूब चैनल दीपम ज्ञान क्रांति में आप सबनो हार्दिक स्वागत करूँ छूँ। आ वीडियो में आपणे धोरण 12 विषय इकोनॉमिक्स जेनु अंतिम चैप्टर चैप्टर नंबर 11 भारतीय अर्थतंत्र में नूतन प्रश्नों, तो आ चैप्टर नो 5मो जे वीडियो छे तो एमां शहरीकरण नो अर्थ अने तेनी विस्तृत चर्चा आपणे करीए। तो सौ प्रथम जोईए शहरीकरण। तो शहरीकरण ए आर्थिक विकासनी प्रक्रियानो परिणाम छे, कारण के आर्थिक विकास थवाथी उद्योगों अने आंतरमाळखाकीय सेवाओनो विकास अने विस्तार थता कृषि विभागमांथी श्रमनी हेरफेर उद्योग अने सेवा विभाग तरफ थाय छे, जेथी शहरीकरणनी प्रक्रियाने वेग मळे छे। शुं छे? तो शहरीकरण एक एवी आर्थिक विकासनी प्रक्रियानुं परिणाम छे। तेना कारणे शुं थाय छे? तो आर्थिक विकास थवाथी उद्योगों अने आंतरमाळखाकीय सेवाओनो विकास थाय छे अने विस्तार થતા કૃષિ વિભાગમાંથી શ્રમની હેરફેર ઉદ્યોગો અને સેવા વિભાગ તરફ થાય છે। એટલે કે આપણે જાણીએ છીએ કે ભારત કેવો દેશ છે, તો ભારત કૃષિ પ્રધાન દેશ છે। તો કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે દેશની 60%થી વધારે ટકા વસ્તી જે છે તો એ કૃષિ ઉપર આધાર રાખે છે। હવે શહેરીકરણ થવાના કારણે જે મોટો ભાગ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો હતો, તો શહેરીકરણ થવાના કારણે એમાં શ્રમની હેરફેર થાય છે। એટલે કે આ જે શ્રમ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો હતો તેમાં હેરફેર થવાના કારણે હવે એ શ્રમ સામા જ જશે, તો ઉદ્યોગ ક્ષેત્રમાં અને સેવા ક્ષેત્ર તરફ પ્રગતિ કરે છે, જેથી શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળે છે। હવે જોઈએ શહેરીકરણનો અર્થ। તો અહીંથી તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે શહેરીકરણ એટલે શું, તો એ જોઈએ। તો સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે। શું છે? તો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે। એટલે કે કોઈક વ્યક્તિ હોય તો એ ગામડામાં રહેતી હોય, હવે ગામડામાંથી શહેરમાં એ સ્થળાંતર કરે, પરંતુ શહેરમાં સ્થળાંતર કેવું કરશે? તો લાંબા ગાળાનું, અને શહેરમાં કાયમી વસવાટ કરે। શું કરશે? કાયમી વસવાટ। તો આને શું કહેવામાં આવે છે? શહેરીકરણ કહેવામાં આવે છે। એટલે કે ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહેવામાં આવે છે। હવે આ જે શહેરીકરણ છે તો શા કારણે શહેરમાં લોકો જાય છે? તો ગામડામાં અપૂરતી સુવિધાના કારણે। શું છે? ગામડામાં અપૂરતી સુવિધા, આરોગ્યની સારી સુવિધા માટે, એટલે કે આરોગ્યની સુવિધા મેળવવા માટે, મોજ શોખના જે સાધનો છે તો એ સાધનો મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરશે, તેવી જ રીતે નોકરી, વ્યવસાય કે કોઈક ધંધા અર્થે લોકો સ્થળાંતર કરે છે। તો આ જે ગામડા વિસ્તારમાંથી શહેરમાં જે સ્થળાંતર કરવામાં આવે છે તો એને શહેરીકરણ કહેવામાં આવે છે। શહેરીકરણ એ એવી સામાજિક આર્થિક પ્રક્રિયા છે જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે, જે નગર કે શહેરમાં પરિણમે છે। શું છે? તો શહેરીકરણ એક સામાજિક આર્થિક પ્રક્રિયા છે। એટલે કે ગામડામાંથી જે વસ્તી છે, તો ગામડામાં જે વસ્તી છે તો એમાં એક કુટુંબનો એક સભ્ય અથવા તો પૂરું કુટુંબ શું કરશે? તો ગામડામાંથી શહેરી તરફ આવશે, તો એના કારણે શું થાય છે? તો શહેર વિસ્તારનો કોઈક એવો વિસ્તાર જ્યાં વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે, જેને નગર અને શહેરમાં પરિણમે છે। આ ખ્યાલને નગર કે શહેરમાં વસ્તીના સ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ અર્થઘટન કરી શકાય છે। ફોર એક્ઝામ્પલ, એ નામનું કોઈ શહેર છે, ત્યાં લોકો ગામડામાંથી આવીને રહે છે। હવે આ એ નામનું જે શહેર છે, તો ગામડામાંથી લોકો આવીને ત્યાં રહે છે, તો એના કારણે શું થશે? તો આ એ નામનું જે શહેર છે તો એનું જે કોઈ ચોક્કસ વિસ્તાર છે, તો એ વિસ્તારમાં વસ્તીનું પ્રમાણ પણ વધશે અને એ જે વિસ્તાર છે તો એનું કેન્દ્રીકરણ થાય છે, તો એ જે વિસ્તાર છે એને નગર કે શહેરમાં પરિણમે છે। આ ખ્યાલને નગર કે શહેરમાં વસ્તીના સ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ તેનું અર્થઘટન આપણે કરી શકીએ છીએ। હવે વ્યાખ્યા જોઈએ તો વર્ષ 1951માં શહેર કે નગરની વ્યાખ્યા ઘણી ઉદાર હતી, પરંતુ વર્ષ 1961માં નગર કે શહેરની વ્યાખ્યા ચુસ્ત અપનાવાઈ અને 1971, 1981, 1991 અને 2000ની વસ્તી ગણતરી વખતે જે વ્યાખ્યા આપવામાં આવી તે આ મુજબ છે। તો શહેરીકરણ એટલે એવા બધા વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન
કેન્ટોનમેન્ટ બોર્ડ અથવા તો નોટિફાઈડ ટાઉન ટાઉન્સ એરિયા કમિટી નિર્દિષ્ટ વિસ્તાર વિકાસ સમિતિ હોય છે. શું છે? તેવો વિસ્તાર જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય, એટલે કે સુરત છે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, તો ત્યાં શું છે? મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય છે, કોન્ટોનમેન્ટ બોર્ડ હોય છે અને નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી હોય છે. તો એમાં શું છે? તો એવા બધા અન્ય વિસ્તારો કે જ્યાં નીચેના ત્રણ માપદંડો છે તો એનું પાલન થતું હોય. તો કયા માપદંડો છે? તો એ વિસ્તાર કે જ્યાં 5,000 કે તેથી વધુ વસ્તી હોય એવો વિસ્તાર, ત્યારબાદ 75% કે તેથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી હોય. શું છે? તો 5,000થી વધારે વસ્તી હોવી જોઈએ અને એ વસ્તીના 75% જે પુરુષો છે, જે કાર્યશીલ પુરુષ વર્ગ છે, તો એ શું છે? તો કૃષિ સિવાયના જે કોઈ બીજા ક્ષેત્ર છે, ફોર એક્ઝામ્પલ ઉદ્યોગ ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે, તો એવા ક્ષેત્રમાં રોજગારી મેળવતા હોય તો એને શહેરીકરણ કહેવામાં આવે છે. અને ત્રીજું માપદંડ છે વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટર 400 કે તેથી વધુની હોવી જોઈએ. શું છે? તો કોઈ પણ વસ્તી ગીચતા છે કોઈ પણ વિસ્તારની, તો એમાં પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધારે વસ્તી જો રહેતી હોય તો એવા વિસ્તારને આપણે શું કહીશું? શહેરીકરણ આપણે કહીશું. તો અહીંથી તમને શોર્ટ ક્વેશ્ચનમાં 2 માર્કમાં પૂછાઈ શકે કે શહેરીકરણના માપદંડો જણાવો. તો શહેરીકરણ જે છે તો એની વ્યાખ્યાના અનુસાર આપણે 3 માપદંડો છે. કયા કયા? તો એવો વિસ્તાર શું છે? તો એવા બધા વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન, કેન્ટોનમેન્ટ બોર્ડ અને નોટિફાઈડ ટાઉન્સ હોય, અને એમાં એવા બધા વિસ્તારો કે જ્યાં 3 માપદંડો જે આપણે જોયા કે 5,000 કે તેથી વધારેની વસ્તી હોવી જોઈએ, એટલે કે જ્યાં પણ કોઈ વિસ્તાર હોય તો એ વિસ્તારની સંખ્યા કેટલી હોવી જોઈએ? 5,000થી વધારે ત્યાં લોકો વસવાટ કરતા હોવા જોઈએ, અને તેમાંથી પણ 75% જે પુરુષો છે, કાર્યશીલ પુરુષો, તો એ કૃષિ સિવાયના જે અન્ય ઉદ્યોગો છે, ઉદ્યોગ છે, સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોવા જોઈએ, અને વસ્તી ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધારે હોય તો એવા વિસ્તારને આપણે શું કહીશું? શહેરીકરણ કહીશું. તો આ 3 માપદંડ છે, તો એ તમારે યાદ રાખવાના છે. વિશ્વમાં ઔદ્યોગિકરણને લીધે શહેરીકરણનું પ્રમાણ વધ્યું અને આ જ રીતે વિશ્વમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ રહી તો વર્ષ 2050 સુધીમાં વિશ્વના 2/3 જેટલી વસ્તી શહેરોમાં વસ્તી હશે એવું આપણે કહી શકીએ. એટલે કે જે ઔદ્યોગિકરણ કરવામાં આવ્યું ભારતમાં ક્યારે કરવામાં આવ્યું? તો વર્ષ 1991થી ઔદ્યોગિકરણ કરવામાં આવ્યું, વૈશ્વિકીકરણ કરવામાં આવ્યું. તો એના કારણે શું થયું? તો જો આવી જ રીતે શહેરીકરણની પ્રક્રિયા ચાલુ રહેશે, ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ રહેશે, તો સંપૂર્ણ વિશ્વમાં વર્ષ 2050 સુધીમાં જે કુલ વસ્તી છે તેના 2/3 જેટલી જે વસ્તી છે તો એ શહેરમાં વસ્તી વસવાટ કરતી હશે. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર નહિવત હોવાથી ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી, પરંતુ આઝાદી બાદ ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી હોવાથી ઔદ્યોગિકરણની પ્રક્રિયા ઝડપી બનતા શહેરીકરણ થવા પામ્યું. જો કે શહેરીકરણની આ પ્રક્રિયા ધીમી હતી, એટલે કે ભારત જ્યારે અંગ્રેજોની શાસન નીચે હતું ત્યારે ભારતમાં ઔદ્યોગિક વિકાસનું પ્રમાણ કેવું હતું? તો એકદમ નીચું હતું, એટલે કે આપણે કહી શકીએ કે નહિવત હોવાથી ભારતમાં જે ઔદ્યોગિકરણ પ્રક્રિયા હતી તો જે વિકાસ થવો જોઈએ એ ખૂબ જ ઓછો હતો અથવા તો ધીમી કક્ષાએ હતો. પરંતુ આઝાદી બાદ ભારત સરકારે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું અને પ્રોત્સાહન આપવાની અનેક નીતિઓ અમલમાં આવી, અને તેના કારણે ઔદ્યોગિકરણની પ્રક્રિયા જે હતી તો એ ઝડપી બની, અને શહેરીકરણની આ પ્રક્રિયા ધીમી હતી તે હવે ઝડપી બની છે. પરંતુ 1991ના આર્થિક સુધારા બાદ ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવાની નીતિ વધુ ઉદાર બનાવવામાં આવી અને ઉદ્યોગોની સ્થાપના માટે અનેકવિધ પ્રોત્સાહનો સરકારે જાહેર કર્યા, ઉપરાંત સેવા વિભાગને પ્રોત્સાહન આપવાની નીતિને કારણે સેવા વિભાગનો પણ આ જ સમયે દરમિયાન ઝડપી વિકાસ થતાં શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. જે આપણે જાણીએ છીએ કે 1991માં જે હતું તેમાં આર્થિક સુધારા કરવામાં આવ્યા. હવે આર્થિક સુધારા કયા કયા હતા? તો ઔદ્યોગિકરણ કરવામાં આવ્યું, ઔદ્યોગિકીકરણ, વૈશ્વિકીકરણ, તો આ સુધારા કરવામાં આવ્યા.
तो तेना कारण शुं थयुं तो जे उद्योगो हता तेमने प्रोत्साहन मळ्यो, सेवा क्षेत्र हता तो ए विभागने पण प्रोत्साहन मळवाना कारणे झड़पी विकास थता शहरीकरणनी प्रक्रियाने वेग मळतो जोवा मळे छे। सामान्य रीते त्रण प्रकारे शहरीकरण थवा पामे छे। तो शहरीकरण थवाना मुख्यत्वे त्रण कारणो छे, कया कया तो ए जोईए। तो प्रथम छे नगर के शहर विस्तारमां मृत्युना दर करता जन्मनो दर वधु होवाथी शहरोमां वस्तीनुं प्रमाण वधे छे, जेने कुदरती वस्ती वधारो कहेवामां आवे छे। शुं छे तो जे नगर छे अथवा तो मोटा शहरो छे तो एवा विस्तारोमां मृत्युनो जे दर छे तो ए मृत्युना दर करता जन्मनो दर छे तो ए वधारे होवाना कारणे त्यां वस्तीनुं प्रमाण केवुं हशे, तो वस्तीनुं प्रमाण वधारे हशे। तो एने शुं कहेवामां आवे छे, कुदरती वस्ती वधारो कहेवामां आवे छे। એટલે કે મૃત્યુ દર કરતાં જન્મનો દર વધારે હોવાના કારણે ત્યાં વસ્તી વધારે પ્રમાણમાં જોવા મળે છે। તો એ જે વસ્તીનો વધારો છે તો એને આપણે શું કહી શકીએ, કુદરતી વસ્તી વધારો કહી શકીએ। ત્યારબાદ બીજું કારણ છે ગ્રામ્ય અને નગર વિસ્તારની વ્યાખ્યામાં ફેરફાર થતાં કેટલાક ગ્રામ વિસ્તારો નગર વિસ્તારોમાં સામેલ થઈ જાય છે, તેથી નગર વિસ્તારની વસ્તી વધે છે। ફોર એક્ઝામ્પલ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા વિસ્તારો છે તો એ પ્રથમ શું છે તો એમાં ગ્રામ્ય અને નગર વિસ્તારની વ્યાખ્યામાં ફેરફાર થવાના કારણે અમુક વસ્તી હોય છે તો એનાથી ઉપરની જો વસ્તી વધારે હોય તો એવા વિસ્તારને શું કહેવામાં આવે છે તો નગર વિસ્તાર કહેવામાં આવે છે, અને તેનાથી વધારે જો વસ્તી ધરાવતા હોય તો એવા વિસ્તારને શહેર કહેવામાં આવે છે। તો કેટલાક ગ્રામ્ય વિસ્તારો અને નગર વિસ્તારોમાં સામેલ થઈ જાય છે, એટલે કે ગ્રામ્ય વિસ્તાર હોય છે તો એની વસ્તીમાં વધારો થવાને કારણે હવે એ ગામડામાંથી શું થાય છે તો નગરમાં એનો સમાવેશ થાય છે। હવે નગરોની વિસ્તારની વસ્તી વધે છે, ફોર એક્ઝામ્પલ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરો છે તો ત્યાં વસ્તીમાં વધારો થયેલો જોવા મળે છે। અને ત્રીજું છે ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં સ્થળાંતર પામે અને શહેરી વિસ્તારમાં વધારો થાય છે। શું છે તો ગ્રામ્ય વિસ્તાર છે તો ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રોજગારીની તકો ઓછી હોય છે, રોજગારીની તક ઓછી, જે પ્રાથમિક સુવિધા છે તો પ્રાથમિક સુવિધા પણ ઓછી હોય છે, મોજશોખના સાધનો ઓછા હોય છે। તો એ મોજશોખના સાધનો છે રોજગારી મેળવવા માટે શું કરશે તો ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો નગર વિસ્તારમાં સ્થળાંતર કરશે, તેના કારણે શું થશે તો શહેરી વિસ્તારમાં વસ્તીમાં વધારો થયેલો જોવા મળે છે। આ ઉપર્યુક્ત અભ્યાસના તારણ સ્વરૂપે આપણે કહી શકીએ કે આઝાદી બાદ ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા શરૂ થઈ અને 1991ના આર્થિક સુધારા બાદ તેમાં સતત વધારો થતો રહ્યો છે, જે બાબતને આપણે આંકડાકીય માહિતીના આધારે ખ્યાલ આપણે આપી શકીએ, જે કોષ્ટક પરથી આપણે જોઈ શકીએ કે વર્ષ 1991માં જે શહેરી વસ્તીનું પ્રમાણ હતું તો એ ટકાવારીમાં દર્શાવવામાં આવ્યું છે। તો વર્ષ 1961માં 17.97% જે લોકો હતા તો એ શહેરી વિસ્તારમાં રહેતા હતા, વર્ષ 1971માં તેનું પ્રમાણ વધીને 19.91% જેટલું થાય છે, 1981ના વર્ષમાં તે પ્રમાણ વધીને 23.34% જેટલા જે લોકો છે તો એ શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે, 1991માં જોઈએ તો 25.32% જે વસ્તી છે તો એ શહેરમાં વસવાટ કરે છે, વર્ષ 2001ની વાત કરીએ તો 27.86% જે લોકો છે તો એ શહેરી વિસ્તારમાં લોકો વસવાટ કરે છે, અને વર્ષ 2011માં તે પ્રમાણ વધીને 31.16% જેટલું થઈ જાય છે। તો આપણે વર્ષ 1961ની તુલના વર્ષ 2011 સાથે કરીએ તો આપણે કહી શકીએ કે વર્ષ 1961માં જે કુલ વસ્તી હતી તો એના કુલ વસ્તીના 17.97% જે લોકો હતા તો એ શામાં વસવાટ કરતા હતા તો શહેરમાં વસવાટ કરતા હતા, તો વર્ષ 2011માં એ પ્રમાણ વધીને 31.16% જેટલું થઈ જાય છે। તો કુલ વસ્તીના 31.16% લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે। તો આપણે કહી શકીએ કે ઉત્તરોત્તર જે શહેરી વિસ્તાર છે તો એમાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળે છે। ઉપરોક્ત આંકડાનો અભ્યાસ કરતાં કહી શકાય કે વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 37.7 કરોડ લોકો શહેરમાં વસે છે, એનો અર્થ એ થયો કે 2011માં કુલ વસ્તીના 31.16% એટલે કે આશરે 32% જે વસ્તી છે તો એ શહેરોમાં વસે છે। આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।